Hello dear student, good morning. Welcome back to online classes of St. Thomas School Mahua, 6th Standard Gujarati, Semester 2nd, Chapter 8, Patra Lakhwani Maja. Let us continue the chapter on page number 42. Apne last video ma ahi sudhi joi gaya tha, ve 42 upar thi apne aaje start karsu. To Diwali ni rajao ma खावा पीवानी रम्मानी फरवा जवानी मजा पड़ी गई हसे खरु ने अव कोण बोले छे अशोक भाई सोमपुरा जे शिक्षक छे एना स्टूडेंट ने एना विद्यार्थियों ने लेटर लखे छे माटे ते लेटर मा आवु कहे छे मने तमारी बहु याद आवे छे तमे बधा मने पूछता हता ने के पत्र केवी रीते लखाय जुओ पत्र लखनारे पोतानु नाम सरनामु तथा तारीख पत्रना मथाड़े जमणी बाजुए लखवा आवो सोमपुरा जे टीचर छे अशोक भाई सोमपुरा ते तेना स्टूडेंट ने पत्र मा लखता जणावे छे पत्र केवी रीते लखो पत्र लखेलो छे अने पत्र नी अंदर ज पत्र केवी रीते लखाय एनी समझ आपे छे आपणे जेमने पत्र लखता होईए तेमने योग्य संबोधन करवू जोईए केवू तो के आपणाथी मोटा होय दादा के काका केवा मोटा होय मोटी उमरना आपणाथी मोटा वडीलो होय तेना माटे क्यो शब्द वपराशे तो पूज्य के आदरणीय जे आपणी समकक्ष जे मित्रो होय छे सरखी उमरनी व्यक्ति होय छे तो एना माटे क्यो शब्द वपराय छे तो प्रिय के स्नेही एवुं लखो के अने पछी संबोधन थई गयुं छे पूरुं ए पछी शुं करवानुं छे तो के अलग लीटीमां नीचे एक नानकडुं विवेक वचन लखवानुं होय छे केवुं तो वडीलो माटे शुं होय छे सादर प्रणाम अने मित्रो माटे स्नेह भरी याद अहीं मैं अंडरलाइन करेली ज छे वडीलो माटे शुं लखवानुं सादर प्रणाम एवुं विवेक वचन एक अलग लीटीमां लखवानुं रहेशे अने मित्रो माटे स्नेह भरी याद एवुं लखी शकाय पछी फकरो पाड़वानो छे नीचे अने जे कारण तमारे दर्शावानुं छे पत्रनी अंदर ए कारण तमारे એમાં ફકરો પાડીને લખવાનું રહેશે સ્પષ્ટ રીતે અને પત્ર અહીંયા પૂરો થાય કે એના અંત ભાગમાં વિદાય વચન કે વિદાય વચન લખવાનું હોય છે કેવું લિખતીન લખનારનું નામ જેમ કે ગમે તે મારું નામ કે તમે જે લખતા હો લેટર એનું નામ લિખતીન સ્નેહાધીન રેશમાના નમસ્કાર ઓકે આવી રીતે એક વિદાય વચન લખવાનું હોય છે આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયું જે આપણે જે પરબીડિયું મીન્સ કે કવર જે છે એની ઉપર પત્ર મેળવનાર જેને તમે લખો છો એ પત્ર મેળવશે જેમ કે હું તમને લખું છું બરાબર તો તમે પત્ર મેળવનાર થયા તો મારે તમારું જે સરનામું છે તે ઉપર કવરના ફ્રન્ટ ઉપર લખવાનું રહેશે શું સરનામું અને બીજી સાઈડ જે છે એ હું લખનાર એટલે મારું એડ્રેસ આવશે પણ પાછળના ભાગે કવરના પાછળના ભાગે ઓકે અને ઉપર જે ફ્રન્ટ સાઈડ છે એ પત્ર મેળવનાર એટલે કે તમારી ઉપર તમારું સરનામું ઉપર લખીશ અને ક પત્રની પાછળનો જે ભાગ છે એમાં પત્ર લખનાર મારું લખીશ અને ઉપર છે એ તમારું પત્ર મેળવનારનું સરનામું લખવાનું રહેશે તો આવી રીતે તમે જો તો બાળ દોસ્તો હવે પત્ર લેખનમાં કેટલી કાળજી રાખવાની હોય છે કઈ રીતે તો એ આ કાળજી અહીંયા આપેલી છે આપણે જોઈએ લખાણના બધા જ અક્ષરો કેવા હોવા જોઈએ મરોડદાર વ્યવસ્થિત યોગ્ય લખાયેલા હોવા જોઈએ બધા જ અક્ષરોને શબ્દો આડીને સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ બે અક્ષર બે શબ્દ વચ્ચે કે બે લીટી વચ્ચે યોગ્ય એક સરખું અંતર હોવું જોઈએ શબ્દો વચ્ચે શબ્દો વચ્ચે અક્ષરો વચ્ચે અને એવી રીતે જોઈએ તો આગળ બે લીટીઓ વચ્ચે અંતર રાખવાનું કહે છે અક્ષરો ઘૂંટેલા ન હોવા જોઈએ જાડા કે પાતળા પણ ન હોવા જોઈએ છેકછાક બિલકુલ હોવું ન જોઈએ અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ વિરામ ચિહ્નોનો સરસ રીતે ઉપયોગ થયેલો હોવો જોઈએ અને લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ અને પત્રની અંદર જે તમારું તમે હાર્દ મીન કે તમે જે કારણ દર્શાવો છો શેના માટે પત્ર લખો છો એ તમારા જે વિચારો છે તે સ્પષ્ટ અને સરળ રીતે સરસ અક્ષરે રજૂ કરેલા
હોવા જોઈએ। મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો। કોણ કહે છે? અશોકભાઈ સોમપુરા। વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી વિદ્યાર્થી મિત્રો, એ બધી જ પત્રમાં લખજો। જ્યારે આપણે મળશું ત્યારે આ બધા જ પત્રો છે, વેકેશનમાં લખાયેલા જે તમારા દ્વારા પત્રો છે, એ બધા જ પત્રો હું સ્કૂલમાં લઈને આવીશ અને તમને સમજાવીશ, એવું એના ટીચર કહે છે। અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલમાં વપરાશ ખૂબ જ વધી ગયો છે, જેથી કરી અને પત્રો ખૂબ જ ઓછા લખાય છે। છતાંય ખુલ્લા મને અને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે। તમારા વડીલોને મારા વંદન કહેજો, તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું। લિખતીન અશોક સોમપુરાના આશીષ, આશીષ મીન્સ આશીર્વાદ। આવી રીતે અશોકભાઈ સોમપુરા એના સ્ટુડન્ટને લેટર લખે છે અને આવી રીતે કહે છે કે ભાઈ તમે પણ મને પત્ર લખજો। અત્યારે એમ કે કોમ્પ્યુટરનો જે યુગ છે, ઈમેલના તે, તો એમાં એની અંદર પત્ર કોઈ લખતા નથી, છતાં પણ તમે ખુલ્લા મને વ્યવસ્થિત રીતે પત્ર લખશો તો એ વાંચવાની કંઈક મજા પણ કંઈક ઓર જ હોય છે, એવી રીતે અહીંયા એ કહે છે। અને આ રીતે અહીંયા તમારું જે પત્ર લખવાની મજા જે છે, ચેપ્ટર અહીં પૂરું થશે તમારું અને હવે આપણે આગળ સ્વાધ્યાય પણ લઈ જ લેશું। તો એના જે પત્ર લખવાની મજાના જે શબ્દ સમજૂતી જે છે અહીં આપેલી જ છે, છતાં મેં મારી રીતે અહીંયા આપેલા છે એ તમે જોઈ લઈએ, એ રીતે તમે તૈયાર કરજો। પાદર તો ભાગોળ, મેં તમને સમજાવ્યું હતું કે ગામ બજારે વડલો હોય, ફરતો ઓટો હોય, માણસો ત્યાં બેઠા હોય, રિક્ષા સ્ટેન્ડ જેવું હોય, બધા ત્યાં ઉતરે, બધા જાય, એને કહેવાય પાદર। પછી નિશાળ તો એને શાળા, રાજી તો ખુશ, પત્ર તો કાગળ, પ્રિય તો વહાલા, સંબોધન તો કોઈને માનથી બોલાવવા માટે વપરાતો શબ્દ, સાદર આદર, કૌંસમાં જોઈએ તો આદર સત્કાર, માનપૂર્વક જે શબ્દ છે તે। વહાલ તો પ્રેમ, પરિવાર તો કુટુંબ, વિવેક તો આદર, સ્પષ્ટ સાફ સમજી શકાય તેવું, ઓર તો નિરાળું અસાધારણ। હમણાં આવ્યું કે પત્ર વાંચવાની મજા જ કંઈક ઓર હોય છે, એટલે આ ઓર શબ્દ જે છે એ પણ મેં લઈ લીધો છે। મોકળાશ તો નિખાલસતા, ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના લેટર લખવો, મોકળાશ મીન્સ એવી ખુલ્લું મને। ભાષા કી ભૂલો, ભાષાને લગતી ભૂલો, લિખતી તો લિખિતંગ, પત્ર લખનાર જે છે લિખિતંગ કરી છેલ્લે લાસ્ટમાં અને એનું નામ લખે। પિનકોડ તો PIN, તો પોસ્ટલ, આઈ તો ઇન્ડેક્સ, એન તો નંબર, જે છ અંકનો હોય છે પિનનો ફૂલ ફોર્મ, અહીંયા પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, ઓકે। હવે નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રશ્ન ફર્સ્ટ છે તમારો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। અહીંયા મેં પહેલાં તમને જે રીતે સમજાયું, પોઈન્ટ ટુ પોઈન્ટ જ આપણે વધારે કોઈ એકે વર્ડ્સ યુઝ કરવાના નથી કે એડ કરવાના નથી। ફર્સ્ટ છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? જવાબ, ખૂબ જ પ્રેમથી હસતા હસતા શીખવે છે। સેકન્ડ, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની હોય છે? તો જવાબ, મીઠાઈઓ ખાઈને। થર્ડ, વડીલને ક્યાં શબ્દોથી સંબોધન થાય છે? જવાબ, પૂજ્ય અથવા તો આદરણીય। ફોર્થ, પત્રના અંતે શું લખાય છે? તો જવાબ આવશે વિદાય વચન, પત્રના અંતે વિદાય વચન લખાય છે। ક્વેશ્ચન તમારો સેકન્ડ આવી જાય, પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ, તો પ્લીઝ તમે 42 પેજ ઉપર જે આપેલું છે અક્ષરોના તે રીતે તમે એમને બેઠી બેઠી કોપી ન મારતા અહીંયા જે મેં લખ્યું છે એ પ્રમાણે તમે લખજો અને વાંચજો ને યાદ રાખવાની કોશિશ કરજો। બહુ ઇઝી રીતે મેં કટિંગ કરીને વ્યવસ્થિત જે પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ જ લીધેલા છે, તો 42 પેજ ઉપર જે આપેલું છે કેવી રીતે કાળજી રાખવી એ એવી રીતે બેઠે બેઠું મૂકવાની જરૂર નથી। ફર્સ્ટ જોઈએ, પત્ર લખનારે પોતાનું નામ, સરનામું, તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવી જોઈએ, આ પહેલો પોઈન્ટ। બીજો, જેમને પત્ર લખતા હોઈએ તેમની યોગ્ય સંબોધન કરવું જોઈએ, ઓકે। પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ, મેં હમણાં તમને સમજાવ્યું એ રીતે। ફોર્થ જોઈએ, પત્રના અક્ષરો કેવા હોવા જોઈએ? તો મરોડદાર, વ્યવસ્થિત, યોગ્ય હોવા જોઈએ, શબ્દો આડી અને સીધી લીટીમાં લખાયેલા હોવા જોઈએ, શબ્દો તેમજ લીટી વચ્ચે યોગ્ય સરખું અંતર હોવું જોઈએ, વળાંકવાળા હોવા જોઈએ, ઘૂંટેલા કે છેકછાક વિનાના હોવા જોઈએ, ઘૂંટેલા ન હોવા જોઈએ, ઓકે, અને છેકછાક વિનાના। પછી પત્રમાં યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ, પત્ર લેખનમાં ભાષા કી ભૂલો ન હોવી જોઈએ,
ने पत्र मोकलवाना कवर पर पत्र मेळवनानुं नाम सरनामुं पिनकोड वगैरह विगतो लखवी जोईए। आ पत्र लेखनमां सीसी काळजी लेवी एना पॉइंट अहींया आटला आप्या छे। 42 उपर बेठी कॉपी न मारता अमे कर्युं छे ए प्रमाणे। ओके फरीथी एकवार कही दो तमने। थर्ड हवे छे जे तमारा माटेनो छे के तमारा घरे आवेलो जूनो कोई पण पत्र वर्गमां लई आवो, हशे ज नहीं अत्यारे कॉम्प्यूटर हमणां कीधुं ए प्रमाणे मोबाइल युगमां, छतां पण पड्यो होय क्यांय लेटर अथवा कोई पासे होय तो लई आवी अने आ तमारे चार ज्यां क्वेश्चन आपेला छे फोर एनो जवाब लखवानो छे। शुं पत्र कोणे लख्यो छे, मामाए काकाए कोणे लख्यो, भाईए बहेने, तो एनुं नाम, पत्र पर क्यों सरनामुं छे, तो जे सरनामुं जमणी बाजू अहीं आपेलुं होय छे ए तमारे सरनामुं लखवानुं छे। कई तारीख छे पत्र उपर, तो ए तारीख तमारे जे होय एनो जवाब अहीं लखवानो। पत्र पर पोस्ट ऑफिसनो सिक्को अने तारीख वंचाय तो लखो, सिक्का विना शक्य ज नथी लेटर जाय। ओके सिक्को होय ज, એટલે આ રીતે સિક્કા ઉપર જે ડેટ હોય છે એ પણ તમારે લખવાની છે। તો આ તમારા માટેનો છે। ફોર્થ જોઈએ, નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્ય લખો, જે મેં લખેલા છે એ જ તમારે રાખવાના છે। ટપાલી ઉપરથી મન પડે એમ, કોમ્પ્યુટર મોબાઈલ ટપાલ પેટી ઉપરથી મન પડે, મન ફાવે એમ આવા સેન્ટેન્સ રમૂજી કે એકદમ એવી રીતે બનાવવાની કોઈ જરૂર નથી। મેં જે અહીં આપેલા છે આટલું કરશો તો સારું। ઓકે તમે તમારી રીતે ન લખતા। ફર્સ્ટ જોઈએ ટપાલી, ટપાલી ટપાલ વહેંચે છે પેલું, બીજું ટપાલી સાયકલ પર આવે છે। આપણે મોસ્ટ ઓફ જે જોઈએ છે અત્યાર સુધી એ મોસ્ટ ઓફ એ સાયકલ ઉપર જ આવતા હોય છે। સેકન્ડ કમ્પ્યુટર, તો કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે। ઓકે સેકન્ડ કમ્પ્યુટરથી ઘણા બધા કામ થાય છે। થર્ડ મોબાઈલ, ફર્સ્ટ એનું થશે મોબાઈલ દ્વારા વાતચીત થાય છે આ ફર્સ્ટ સેન્ટેન્સ। સેકન્ડ મોબાઈલ સંદેશો આપે છે, બસ પૂરું। મોબાઈલ ઉપરથી તમારે મન પડે એમ તમારે કોઈ પણ જાતના સેન્ટેન્સ બનાવવાના નથી। ફોર્થ ટપાલ પેટી, તો ફર્સ્ટ ટપાલ પેટીમાં લોકો પત્ર નાખે છે। સેકન્ડ ટપાલ પેટીનો રંગ લાલ જ હોય છે, કે બ્લુ સફેદ કાળી એવી ટપાલ પેટી હોય નહીં। ઓકે તો આગળ જોઈએ નેક્સ્ટ, ફિફ્થ જે બાકી છે કબૂતર, તો એનું કબૂતર દ્વારા લોકો સંદેશો મોકલાવતા પહેલાંના જમાનામાં। ઓકે કબૂતરનો ઉપયોગ સંદેશો મોકલાવવા માટે થતો। સેકન્ડ સેન્ટેન્સ, કબૂતર પોતાની દિશા કદી ભૂલતું નથી, નહીં ખબર હોય। ઓકે તો આ બે પોઈન્ટ કબૂતર ઉપરથી। હવે નીચેના ફિફ્થ ક્વેશ્ચન છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યોનું અનુલેખન કરો, ફરીથી લખો। ઓકે તો ફર્સ્ટ જોઈએ, સાહેબ પત્ર કેવી રીતે લખાય, તો તમે જોઈ શકો છો પાઠની અંદર કોણ બોલે છે, વસંત, સ્ટુડન્ટનું નામ છે વસંત, એ બોલે છે સાહેબ પત્ર કેવી રીતે લખાય, તો તમારે ખાલી અહીંયા જવાબમાં વસંત અને એનું વાક્ય સેન્ટેન્સ લખવાનું છે। સેકન્ડ બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો, આવું કોણ બોલે છે, અશોકભાઈ એના ટીચર બોલે છે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો। થર્ડ મને તમારી બહુ યાદ આવે છે, આ પણ વાક્ય કોણ બોલે છે, એના ટીચર અશોકભાઈ જ બોલે છે, મને તમારી બહુ યાદ આવે છે। ઓકે હવે આ તમારું લાસ્ટ જોઈએ, ક્વેશ્ચન નંબર 6, પોસ્ટ ઓફિસની મુલાકાત તમારે લેવાની છે તમારી સોસાયટીમાં કે તમારી આજુબાજુ ક્યાંય પણ હોય, અત્યારે ક્યાંય જવા જેવું જ નથી, છતાં આમાં જે છે એ પ્રમાણે કેવું પડશે, તો ત્યાં શું મળે છે અને દરેકની કિંમત કેટલી છે નોંધ કરો। તો મને ખ્યાલ છે એ પ્રમાણે આટલું જ મેં અહીં કર્યું છે। તો ફર્સ્ટ છે ત્યાં શું મળે છે, પોસ્ટ કાર્ડ મળે છે, અંતરદેશી પત્ર મળે છે, પરબીડિયા મળે છે, એ ઉપરાંત તમે પોસ્ટ ઓફિસમાં જાઓ એટલે અલગ અલગ બારીઓ હોય છે, ત્યાં જાઓ તો તમે તમારા મની ઓર્ડરના પૈસા મેળવી શકો છો, મોકલી શકો છો, બીજું તમે અત્યારે એકાઉન્ટ પણ એમાં ખોલી શકે છે, ઘણું બધું થાય છે। તો અહીંયા પોસ્ટ કાર્ડની કિંમત છે તે 50 પૈસા છે, અંતરદેશી જે પત્ર છે એના 2 રૂપિયા અને 50 પૈસા એટલે 2.5 રૂપિયા છે, થર્ડ પરબીડિયા તેના 5 રૂપિયા કવર, જે આપણે જૂની આપણે બોલીએ તો પરબીડિયા કે અત્યારે કોઈ બોલતું નથી, કવર જ મોસ્ટ ઓફ યુઝ કરીએ છીએ આપણે શબ્દ, તેના 5 રૂપિયા છે। તો આ રીતે અહીંયા આખો તમારો પાઠ અને તમારો સ્વાધ્યાય પૂરું થાય છે। આ આખે આખું સ્વાધ્યાય, પહેલાં તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ આખો પાઠ વ્યવસ્થિત વાંચવાનો છે, ઓકે પછી આનું સ્વાધ્યાય ક્વેશ્ચન આન્સર 6 સુધી તમારે વ્યવસ્થિત અક્ષરે, જેમ પત્ર સરસ અક્ષર લખાય એ રીતે સારા અક્ષરે છેકછાક વિના તમારે તમારે આખે આખું સ્વાધ્યાય જે ક્વેશ્ચન આન્સર છે બધું જ તમારે તમારી ફેર નોટબુકમાં લખવાનું રહેશે। ઓકે
નાના વિશેની પત્ર કેવી રીતે લખાય, પોસ્ટ ઓફિસ વિશે શું જાણો છો, એ તમારે તમામ વસ્તુ જો તમારી પાસે માહિતી હોય તો તમે જરૂરથી લખી અને તૈયાર કરી શકો છો. એવી રીતે કાર્ડ કે લેટર કે ઓકે, આમાં તમને ક્યાંય પણ ક્વેરી હોય તો મને તમે પૂછી શકો છો. ઓકે, આ રીતે તમને આની PDF પણ મળી જશે. ઓકે, થેન્ક યુ.